એક તરફ રાજ્યમાં મ્યુકરમાઇકોસિસના કેસ વધી રહ્યા છે, તેવા સમયે જ જેતપુરની સરકારી હોસ્પિટલના આંખના ડોક્ટરે સ્વમાંગણી મુજબ જામનગરની કોવિડ હોસ્પિટલમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવવાનું સ્વીકારતા જેતપુરના દર્દીઓની હાલત કફોડી બની છે. હાલ રાજ્યમાં દિન પ્રતિદિન મ્યુકરમાઇકોસિસના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે જેતપુર સરકારી હોસ્પિટલમાં આંખના ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડોક્ટર પરમારે ગાંધીનગરથી સ્વમાંગણી કરીને 60 દિવસ માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ડેપ્યુટેશન ઓર્ડર લીધો છે, જેને લઈને તેમને 5 મેના રોજ ફરજ મુક્ત કરી દેવામાં આવ્યા છે. ત્યારે હાલ જેતપુર શહેર અને તાલુકાના આંખના જરૂરિયાતમંદ દર્દીઓ રામ ભરોસે મુકાઈ ગયા છે. મારું નામ કિમજીભાઈ પ્રેમજય ગોલ છે. આજ રોજ હું સરકારી હોસ્પિટલે જેતપુરની મારી આંખમાં દુખાવો હતો તે બતાવવા આવેલ હતો, તો ત્યાંના હાજર રહેલા ડોક્ટર સાહેબે મને આંખ તપાસવા વગર દવા લખી દીધી અને મેં કીધું કે આંખના સાહેબ ક્યારે આવશે, તો કહી કે સાહેબ હાજરમાં નથી, 2 મહિના પછી આવશે. ડોક્ટર પરમારે જામનગરની હોસ્પિટલમાં ફરજ બજાવવાનું સ્વીકારવા પાછળનું એવું કારણ ચર્ચાઈ રહ્યું છે કે તેમના પત્નીની પણ ડોક્ટર તરીકે જામનગરમાં નિમણૂક થતા પોતાના પરિવારની સંગાથે રહેવા માટે ડોક્ટર પરમાર પણ જામનગર ખાતે પહોંચી ગયા છે. જેતપુરના નેત્ર સર્જન વર્ગે અત્રેથી કોવિડ હોસ્પિટલ જામનગરમાં ડેપ્યુટેશન પર 60 દિવસ માટે છે, એટલે એ લોકો અહીં હાજર નથી. એમનું નામ ડોક્ટર વિવેક પરમાર. પરમારને સ્વ વિનંતીથી જામનગર જીજી સરકારી હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલમાં ડેપ્યુટેશન પર મૂકવામાં આવે છે, એટલે પ્રતિનિયુક્તિ પર મૂકેલા હતા, એટલે અમે એમને અહીંથી કોવિડ હોસ્પિટલમાં ડ્યુટી માટે છૂટા કર્યા. એમની પોતાની સ્વ ઈચ્છાથી એમણે માંગણી કરી હોય અને એમને ડેપ્યુટેશન મળ્યું હોય. તો પોતે આંખના સર્જન છે અને સરકારી હોસ્પિટલ જેતપુરમાં અહીંયા સેવા બજાવે છે, તો આવા સંજોગોમાં જે આ 2 મહિનાની વાત કરીએ તો આંખના જે દર્દીઓ કોઈ હોય, તપાસ કરીને દવા આપે ને એવું કઈ જરૂર હોય તો જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે રિફર કરવા પડે. અહીંયા આંખના સર્જન છે એટલા માટે અહીંયા આંખની દવાઓ પણ રાખવામાં આવતી હોય છે. જે દવાઓ જનરલ ડોક્ટરો આપતા હોય એ દવાઓ દર્દીઓને મળી શકે અને બાકીની બધી દવાઓ 2 મહિના સુધી એક્સપાયર તરફ જતી રહે એવું પણ બને, એટલે 2 મહિના સુધી વણ વપરાયેલી રહે જે એમને એમના સિવાયના ડોક્ટરો ના લખતા હોય એ દવાઓ. કોરોનાના કપરા કાળમાં મ્યુકરમાઇકોસિસ જેવી બીમારીને લઈને આંખના ડોક્ટરની હોસ્પિટલોમાં ખાસી જરૂરિયાતો રહેતી હોય છે. જેતપુરની સરકારી હોસ્પિટલના ડોક્ટર પરમાર જામનગર ખાતે ફરજ બજાવવા ચાલ્યા ગયા બાદ અન્ય કોઈ ડોક્ટરની નિમણૂક ન થતા દર્દીઓની હાલત કફોડી બની છે. નિલેશ પંડ્યા, જેતપુર. અમને મળેલી માહિતી મુજબ જેતપુર સરકારી દવાખાનામાં આંખના સર્જન ડોક્ટર પરમાર સાહેબ છેલ્લા 20 દિવસ ત્યાં ડેપ્યુટેશનના આધારે જામનગર મુકાણા છે એવી અમને માહિતી મળી છે. ભલે જામનગર તેઓ ચાલ્યા ગયા, તેમને જામનગર મૂકવામાં આવ્યા એના કારણોમાં નથી પડતો, પરંતુ આંખની આવડી મોટી હોસ્પિટલ કે જે આજે ડોક્ટર વગરની નોંધારી બની છે, આંખના દર્દીઓ નોંધારા વિના આંખના દર્દીઓ બિચારા અહીં આવે સારવાર માટે અને એને પ્રાઇવેટમાં જવું પડે છે. જેતપુર ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલું ગામ, 47-50 ગામડાઓ સાથે સીધો કોન્ટેક્ટ ધરાવતું ગામ અને આંખના સર્જન વગરની આ જેતપુરની સરકારી હોસ્પિટલ અને એમાંય આંખના સર્જન ન હોવાથી જે મશીનરીઓ છે લાખો રૂપિયાની એ ધૂળ ખાઈ રહી છે. હું જવાબદાર સરકારને, જેતપુરના ધારાસભ્યશ્રીને, કહેવાતા યુવા કેબિનેટ મંત્રી, જાગૃત કહેવાતા યુવા કેબિનેટ મંત્રીને વિનંતી કરું કે આંખની આ હોસ્પિટલની અહીંયા હોસ્પિટલની મુલાકાત લઈએ, આંખના સર્જનની વિના વિલંબે નિમણૂક અપાવે જેથી કરીને દર્દીઓ રાહતનો શ્વાસ લઈ શકે. જેતપુરની સરકારી હોસ્પિટલમાં આંખના ડોક્ટર ન હોવાથી આંખને લગતી તમામ બીમારીઓમાં
જરૂરિયાતમંદ દર્દીઓ લાચાર બની ચૂક્યા છે ત્યારે વહેલી તકે આ હોસ્પિટલમાં આંખના ડોક્ટરની નિમણૂક કરવામાં આવી તેવી માંગ ઉઠી છે. હરેશ ભાલિયા, ગુજરાત ન્યૂઝ, જેતપુર.